નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્નોનો અભ્યાસ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ બે પ્રેક્ટિસ વર્ગના પ્રશ્નોનો અહીંયા અભ્યાસ આપણે કરી રહ્યા છીએ આ જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં ધોરણ આઠના બધા જ ચેપ્ટરના સ્વાધ્યાય પોથી પાઠ્યપુસ્તક અને પ્રેક્ટિસ વર્ગ દરેક ચેપ્ટરના નું લિંક અહીંયા આપી દીધેલી છે તો તમને કોઈપણ ચેપ્ટરમાં તકલીફ પડે તો એ ચેપ્ટરના લિંકમાંથી તમને પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો અહીંયા આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેના પ્રશ્ન એકનો અભ્યાસ કરીએ એક સંખ્યામાંથી પાંચ બાદ કરી પરિણામને બે વડે ભાગી ભાગીએ તો જવાબ દસ મળે છે તો તે સંખ્યા કઈ હશે અહીંયા આપણને અભિવ્યક્તિ આપેલી છે તેના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે કે એક સંખ્યામાંથી પાંચ બાદ કરી આપણે ધોરણ છમાં અભ્યાસ કરતા હતા બરાબર ને તો એક સંખ્યામાંથી પાંચ એટલે એક સંખ્યા કઈ છે તો ધારો કે એક સંખ્યા એક્સ છે તો એક સંખ્યામાંથી પાંચ બાદ કરી એટલે એક્સમાંથી પાંચ બાદ કરી બે વડે ભાગી તો ભાગ્યા બે પરિણામ જવાબ દસ મળે છે તો બરાબર દસ તો તે સંખ્યા કઈ આ સમીકરણ આપણને મળ્યું હવે તેનો ઉકેલ કરીએ તો અહીંયા બે ભાગાકારમાં છે આસાઠ જશે તો ગુણાકારમાં તો અહીંયા રે એક્સ માઇનસ પાંચ બરાબર દસ ગુણ્યા બે દસ દુ વીસ થયા અહીંયા માઇનસ પાંચ છે આસાઠ જશે તો પ્લસ પાંચ થઈ જશે તો અહીંયા એક્સ બરાબર વીસ વત્તા પાંચ પચીસ જવાબ મળ્યો તો તે સંખ્યા કઈ છે તો એક્સ એક્સ બરાબર એટલે કે ધારો કે તે સંખ્યા બે પચીસ છે તો પચીસમાંથી તમે પાંચ બાદ કરો એટલે તમને મળશે વીસ વીસને બે વડે ભાગો તો જવાબ મળી જાય દસ આ રીતે ક્રોસ ચેકિંગ પણ કરી લેવાનું બીજા નંબરનો દાખલો છે એક સંખ્યામાં નવ ઉમેરી પરિણામને ત્રણ વડે ભાગીએ તો જવાબ તેર મળે છે તો તે સંખ્યા કઈ હશે તો તે એક ધારો કે એક સંખ્યા એક્સ છે હવે એને નવ ઉમેરી એક્સમાં નવ ઉમેરી ત્રણ વડે ભાગીએ ભાગ્યા ત્રણ બરાબર તેર મળે છે આ સમીકરણનો ઉકેલ મેળવીએ ત્રણ અહીંયા ભાગાકારમાં છે આ સાઈડ જશે તો ગુનાકારમાં અહીંયા એક્સ વાતા ત્રણ બરાબર તેર ત્રણ ઓગણચાલીસ હવે નવ પ્લસમાં છે પેલી સાઇડ જશે તો માઇનસમાં તો ઓગણચાલીસમાંથી નવ બાદ કરીએ તો જવાબ મળ્યો ત્રીસ તો અહીંયા ત્રીસમાં નવ ઉમેરો એટલે ઓગણચાલીસ તેને ત્રણ વડે ભાગો તો તેર જવાબ મળે છે તે પ્રમાણે અહીંયા ત્રણ નંબરનો દાખલો એક સંખ્યાના અડધા ભાગમાંથી પાંચ બાદ કરતા તો હવે હવે હું અહીંયા લખતી નથી તમારે લખી દેવાની દાખલાની ગણતરી કરતી વખતે ધારો કે તે એક સંખ્યા એક્સ છે તો અહીંયા એક સંખ્યાના અડધા ભાગમાંથી તો એક સંખ્યાના અડધો ભાગ એટલે ભાગ્યા બે તેમાંથી પાંચ બાદ કરતા તો માઇનસ પાંચ જવાબ પરિણામ વીસ મળે છે એટલે બરાબર વીસ તો આ સમીકરણનો ઉકેલ મેળવીએ તો આપણને અહીંયા પાંચ માઇનસમાં છે આસાઠ જશે તો પ્લસમાં જશે તો અહીંયા એક્સ ભાગ્યા બે બરાબર વીસ વત્તા પાંચ હવે અહીંયા બે ભાગાકારમાં છે આસાઠ જશે તો ગુણાકારમાં એટલે વીસને પાંચ પચીસ ગુણ્યા બે તો એક્સ બરાબર મળ્યા પચાસ તો અહીંયા પચાસના અડધામાંથી એટલે પચાસના અડધા પચીસ એમાંથી પાંચ બાદ કરો એટલે તમને પચીસમાંથી પાંચ બાદ કરો એટલે વીસ જવાબ મળે છે આ રીતે જવાબ પણ આપણે મેળવી લેવાનો બરાબર એક સંખ્યાના ત્રીજા ભાગમાં પાંચ ઉમેરતા પચીસ મળે છે હવે એક સંખ્યાના ત્રીજો ભાગ એટલે એક્સનો ત્રીજો ભાગ ભાગ્યા ત્રણ તેમાં પાંચ ઉમેરતા પચીસ જવાબ મળે છે અહીંયા પાંચ પ્લસમાં છે આસાઢ આવશે તો માઇનસમાં તો પચીસમાંથી પાંચ ગયા તો વીસ ત્રણ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ તો અહીંયા એક્સ બરાબર સાહીઠ હવે એ એક સંખ્યા એટલે કે સાહીઠમાંના ત્રીજો ભાગ એમાં પાંચ ઉમેરો સાહીઠનો ત્રીજો ભાગ વીસ વીસમાં પાંચ ઉમેરો પચીસ જવાબ મળે છે પાંચ નંબરનો દાખલો એક લંબચોરસની પરિમિતિ એકસો એંસી મીટર છે જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં દસ મીટર વધારે હોય લંબાઈ તેની પહોળાઈ કરતાં દસ મીટર વધારે હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો તો હવે આપણને અહીંયા શું આપ્યું છે પહોળાઈ કરતાં દસ મીટર વધારે લંબાઈ તો પહોળાઈ આપેલી નથી તો આપણે ધારો કે પહોળાઈ એક્સ મીટર છે તમારે આ બંનેમાંથી શું ધારવાનું છે એ ખાસ અહીંયા સંખ્યામાં ધ્યાન રાખવાનું કે અહીંયા આપણને શું કીધું લંબચોરસની લંબાઈ જે છે તેની પહોળાઈ કરતાં દસ મીટર વધારે છે તો લંબાઈ તો આપણને ખબર પડી કે પહોળાઈ કરતાં દસ મીટર વધારે છે તો આપણે પહોળાઈને એક્સ તરીકે ધારવાનું ધારો કે પહોળાઈ એક્સ મીટર છે તો લંબાઈ થઈ એક્સના દસ મીટર વધારે પહોળાઈ કરતાં દસ મીટર વધારે એટલે એક્સ વધતાં દસ મીટર તો આ પહોળાય છે અને આ લંબાઈ છે પરિમિતિ આપણને એકસો એંશી મીટર આપેલી છે તો આપણે સૂત્ર મૂકીશું લંબચોરસની પરિમિતિ બરાબર બે કંશમાં લંબાઈ વધતાં પહોળાઈ અહીંયા પરિમિતિ એકસો એંશી મીટર આપેલી છે બરાબર બેના બે એલ એટલે કે લંબાઈ બરાબર આપણે લખીશું એક્સ અને સોરી એક્સ વધતા દસ અને પહોડાઈ બરાબર લખીશું આપણે એક્સ મીટર હવે અહીંયા બે ગુણાકારના સંબંધમાં છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં જશે એટલે એકસો એંસી ભાગ્યા બે કરશો એટલે નેવું મીટર હવે અહીંયા રહ્યા એક્સ વત્તા દસ વત્તા એક્સ બરાબર હવે અહીંયા દસ પ્લસમાં છે આ સાઈડે નેવુંની બાજુમાં લઈશું એટલે નેવું માઇનસ દસ દસ મીટર બરાબર અહીંયા રહ્યા એક્સ વત્તા એક્સ બે એક્સ મીટર અહીંયા એસી મીટર બરાબર બે એક્સ મીટર હવે અહીંયા બે ગુણાકારમાં છે આ સાઈડ લાવો ભાગાકારમાં તો એસી ભાગ્યા બે તો ચાલીસ મીટર બરાબર એક્સ એટલે કે પહોળાઈ બરાબર આપણને મળ્યું ચાલીસ મીટર તો લંબાઈ કેટલી હશે તો પહોળાઈ કરતાં દસ મીટર વધારે બરાબર તો પહોળાઈ આપણે ચાલીસ વધતાં દસ કરીએ એટલે લંબાઈ મળી આપણને પચાસ મીટર હવે ક્રોસ ચેક કરી લઈએ જવાબ સાચો છે કે નહીં તો લંબચોરસની પરિમિતિ એકસો એંસી થવી જોઈએ એટલે લંબાઈ વધતાં પહોળાય એટલે પાંચ પચાસ વધતા ચાલીસ નેવું અને બે વડે ગુનો એટલે એકસો એંસી મીટર જવાબ મળી ગયો આપણને એ જ પ્રમાણે છ નંબરનો દાખલો સેમ ટુ સેમ જ છે બરાબર ફક્ત શું કરવાનું છે અહીંયા બે ઘણા કરતાં પંદર મીટર વધારે છે પહોળાઈના બે ગણા કરતાં એટલે બેક્સ વત્તા પંદર એ પ્રમાણે તમારે પહોળાઈ લે ધારી દેવાની છે બરાબર ને ગણતરી સેમ આગળ કરી છે એ પ્રમાણે કરવાની સાત નંબરનો દાખલો છે બે સંખ્યાઓનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો આ બે સંખ્યાઓનો વચ્ચેનો તફાવત નવ હોય તો આ બે સંખ્યાઓ શોધો તો હવે બે સંખ્યાનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે તો બે સંખ્યાનો ગુણોત્તર ચાર ત્રણ છે તો તે બે સંખ્યાઓ એક સંખ્યાને આપણે ચાર એક્સ તરીકે ધારીએ બીજી સંખ્યાને આપણે ત્રણ એક્સ તરીકે ધારીશું તો બંનેનો તફાવત એટલે કે બાદ બાકી બાદ બાકીએ તો ચાર એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરીએ એટલે જવાબ આપણને કેટલો મળે છે તફાવત નવ મળે છે તો આ પ્રમાણે સમીકરણનો ઉકેલ મેળવીએ તો ચાર એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે એક્સ બરાબર નવ મળ્યા તો પહેલી સંખ્યા કઈ હશે તો અહીંયા એક્સ બરાબર નવ લખીએ તો ચાર નવ્વા છત્રીસ અને બીજી સંખ્યા ત્રણ ગુણ્યા એક્સ કરીએ એટલે કે ત્રણ નવ્વા સત્યાવીસ તો છત્રીસમાંથી સત્યાવીસ બાદ કરો તો નવ જવાબ મળી જાય આપણને તો આ પહેલી સંખ્યા એક સંખ્યા છે આ એક સંખ્યા છે છત્રીસ અને આ એક સંખ્યા છે સત્યાવીસ છત્રીસમાંથી સત્યાવીસ બાદ કરો નવ જવાબ આપણને મળી જાય છે આઠ નંબરનો દાખલો છે ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો ઓગણચાલીસ છે તો આ સંખ્યાઓ શોધો હવે ત્રણ ક્રમિક સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે બરાબર તો એનો સરવાળો ઓગણચાલીસ છે આ સંખ્યાઓ શોધવાની છે આપણે તો અહીંયા ત્રણ ક્રમિક સંખ્યા તો પહેલી સંખ્યાને આપણે એક્સ તરીકે ધારીએ તો એના પછીની સંખ્યા હોય એટલે કે એક પ્લસ હોય બરાબર એટલે કે એક્સ વત્તા એક એના પછીની સંખ્યા થાય એક્સ વત્તા બે તો આ ત્રણ ક્રમિક સંખ્યાઓ થઈ ગઈ તો આપણે સરવાળો કરીએ ત્રણેયનો એક્સ વત્તા એક્સ વત્તા એક વત્તા એક્સ વત્તા બે બરાબર ત્રણેયનો સરવાળો કેટલો છે ઓગણચાલીસ મળે છે હવે આ ત્રણેય સંખ્યા એક્સ તરીકે શોધીએ આપણે પહેલાં તો જુઓ એક્સ x એક્સ વધતા એક્સ તો ત્રણ એક્સ અને બે વત્તા એ ત્રણ બરાબર ઓગણચાલીસ હવે ત્રણ અહીંયા પ્લસમાંથી આ સાડે માઇનસમાં લઈ જઈએ તો ત્રણ એક્સ બરાબર ઓગણચાલીસમાંથી ત્રણ જશે તો છત્રીસ અહીંયા ત્રણ ગુણાકારમાંથી ભાગાકારમાં લાવીશું એટલે ઘડિયા બાર ત્રણ છત્રીસ છે દૂડી જશે એટલે એક્સ બરાબર મળ્યા બાર હવે તમે પહેલી સંખ્યા એક્સ બરાબર બાર બીજી સંખ્યા એક્સ વધતા એક એટલે બારને એક તેર અને ત્રીજી સંખ્યા એક્સ વધતા બે એટલે કે બારને બે ચૌદ તો આ ત્રણ ક્રમિક સંખ્યા કઈ થઈ બાર તેર અને ચૌદ ક્રમિક સંખ્યા એટલે એકના પછીની બીજી સંખ્યા બરાબર તો બાર તેર ચૌદનો સરવાળો આ ત્રણનો સરવાળો તમે કરો તો ઓગણચાલીસ આપણને મળી જાય છે તો આ દાખલો આપણો સાચો છે એ જ પ્રમાણે નવ નંબરનો દાખલો છે ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હવે એકસો તેવીસ છે જેમ ઓગણ હતો તે પ્રમાણે એકસો ત્રેવીસ છે તો આ સંખ્યાઓ તમારે શોધવાની છે દરેક દાખલો જો એક દાખલો એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું બીજો જાતે ગણશો તો બહુ જ સરસ તમને ખબર પડશે કે તમને એ દાખલો આવડ્યો છે કે નહીં દરેક દાખલાને આપણે સીધે સીધું સમજી ઉતારો કરવાનો નહીં સમજી અને જાતે ગણવાનો પ્રયત્ન કરવો દસ નંબરનો દાખલો છે બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો નેવું છે જો એક સંખ્યા કરતાં બીજી સંખ્યા દસ વધારે હોય તો તે બે સંખ્યાઓ શોધો તો આપણે બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો નેવું છે બરાબર અને એક સંખ્યા કરતાં બીજી સંખ્યા દસ વધારે છે ધારો કે આપણે એક સંખ્યા છે એક્સ અને બીજી સંખ્યા એક સંખ્યા કરતાં દસ વધારે એટલે એક્સ વત્તા દસ આ બંનેનો સરવાળો નેવું છે તો આપણે સરવાળો જોઈએ એક્સ વત્તા એક્સ વત્તા દસ બરાબર નેવું આ બંનેનો સરવાળો નેવું સમીકરણ લાયા હવે એક્સ વત્તા એક્સ બે એક્સ વત્તા દસ બરાબર નેવું અહીંયા બે એક્સ બરાબર દસ પ્લસમાં છે આ સાઈડ આવશે તો માઇનસમાં જશે એટલે નેવુંમાંથી દસ જાય તો એસી રહ્યા બે અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં લાવ્યા એટલે એસી ભાગ્યા બે તો એક્સ બરાબર મળ્યા ચાલીસ તો આ જે એક સંખ્યા છે એ ચાલીસ છે અને બીજી સંખ્યા છે ચાલીસ વત્તા દસ પચાસ છે તો બંનેનો ચાલીસ વત્તા પચાસ નેવું જવાબ આપણને મળી ગયો બરાબર તો આ પ્રમાણે આપણે અહીંયા પાર્ટ વન સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પાર્ટ વનની અંદર એકથી દસ દાખલાને ગણતરી કરીએ આગળના પાર્ટ ટુમાં આપણે અગિયારથી વીસ નંબરના દાખલા સુધીનો અભ્યાસ કરીશું વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આભાર